હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો કે ઓનલાઈન લેક્ચરમાં આપણે પહેલાં છ, છ ગળે છ, સાત અડે સાત, આઠ અડે આઠ, નવ વડે નવ, તો કે આપણે છથી નવ શીખીશું કે કેમ છ ગળે છ કરાય, સાત અડે સાત કરાય, આઠ અડે આઠ કરાય, એ તો ખબર હોય, પણ આપણે ગણતા શીખશું. છ હોય તો છ માણસ હોય, પછી છ તરબૂચ હોય, એટલે છ ફ્લાવર હોય, એવી રીતે આપણે ગણતા શીખીશું. તો કે લેક્ચરમાં ચાલુ કર્યા પહેલાં તમે તમારી પાઠ્ય પુસ્તક, પેન્સિલ ને ઇરેઝર લઈને બેસવાનું છે. તો કે પાઠ્ય પુસ્તક પેજ નંબર 35 ઉપર, કેટલા ઉપર? 35 ઉપર. તો હવે આપણે ચાલુ કરી દઈએ. હવે ધ્યાનથી જ્યાં હું પેન્સિલ મૂકું ત્યાં તમારે પેન્સિલ મૂકવાની છે. ન હોય જેની પાસે નથી બુક, બીજા ધોરણવાળા પાસે, તેને ખાલી જોવાનું છે, અને એવું હોય તો એક બોલ બનાવવાના છ, એવી રીતે કરવાનું છે. સમજાઈ ગયું હવે? તો કે હું ગણતી જાઉં તો એમ તમારે ગણતું જવાનું છે. પેન્સિલ રાખું ત્યાં, જોવાનું છે. હવે તો ગણો. હવે અહીંયા કેટલા છ આપ્યા છે? તો માણસો કેટલા આપ્યા છે? છ. ગણો, એક, બે, ત્રણ, ચાર ને પાંચ ને છ, અહીંયા આપી દીધા ને એક ભાઈ, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો અહીંયા શું આપ્યું? છ ગળે છ. કેટલા? છ ગળે છ. પછી અહીંયા તરબૂચ કેટલા આપ્યા છે? તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. કેટલા આપ્યા છે? છ. પછી ફ્લાવર એ કેટલા આપ્યા છે? છ. તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા આપ્યા છે? છ. એવી જ રીતે નીચે જોવો, માણસ કેટલા આપ્યા છે? ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો અહીં કેટલા આપ્યા છે? છ ગળે છ. પછી અહીંયા એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો અહીંયા શું આપ્યું છે? ટપકા. તો તેની માથે માથે કરવાનું છે. પછી ફ્લાવર ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો અહીંયા આપી દીધું છે છ ગળે છ. તો હવે અહીંયા લખવાનું છે છ ગળે છ બધામાં. તો કે ધીરે ધીરે થાય છે છગડો. આવી જ રીતે તમારે કરવાનું છે છ ગળે છ, છ ગળે છ, બોલતું જવાનું છ ગળે છ, છ ગળે છ, આવી રીતે લખતું જવાનું છ ગળે છ. પછી છ પછી શું આવે? સાત અડે સાત. તો અહીંયા શું આપ્યું છે? સાત પતંગિયા આપેલા છે. ગણું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. તો કાને શું કહેવાય? સાત અડે સાત. પછી શું આપ્યું છે? ફ્લાવર ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો કે આપ્યું છે સાત અડે સાત. પછી બીજું શું આપ્યું છે? ગણું. તો કે એપલ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. તો પહેલાં આપ્યા છે સાત. એવી જ રીતે અહીંયા ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. તો કે અહીંયા સાત અડે સાત. પછી ફ્લાવર કેટલા આપ્યા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. સાત અડે સાત, એટલે તમને ગણતા આવડી જાય. પછી એવી રીતે આ કેટલા આપ્યા છે? એપલ. તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. તો અહીંયા સાત અડે સાત કરો. થઈ ગયું. એવી જ રીતે અહીં બધામાં કરવાના છે સાત અડે સાત, સાત અડે સાત. મારી હારોહાર કરવાનું છે, પૂરવાનું છે, અને ન હોય તેને ખાનાવાળી બુકમાં કરવાનું છે. થઈ ગયું સાત અડે સાત. પછી શું આવે? આઠ અડે આઠ. શું આવે? આઠ અડે આઠ. તો કે હવે અહીંયા જુઓ, આઠડો કેમ લખાય? તો કે આવી રીતે આઠ અડે આઠ. તો હવે ગણો, અહીંયા ટીચર ભણાવે છે અને અહીંયા છોકરા બેઠા છે. તો જો શું શું આઠ છે ગણો.
तो के एक बी तन चार पांच छ सात ने आठ, तो के छोकरा छे ए केटला छे आठ, केटला छे आठ। तो आपणे खबर पड़ी जाए कि आने शू कहवाय आठ अड़े आठ। पछी बीजू शू छे आठ, तो के गणो तो बेग एटले के दफ्तर, एक बे तन चार पांच छ सात ने आठ, केटला छे आठ। पछी पुस्तक, तो के गणो एक बे तन चार पांच छ ने सात ने आठ, थई गई तो के आठ हड़े आठ। पछी एवी ज रीते अहींया बेग छे पाछा, तो गणो एक बे तन चार पांच छ सात आठ, तो आठ हड़े आठ। पछी झाड़, तो गणो एक बे तन चार पांच छ सात आठ, तो के आठ हड़े आठ थई गयु। पछी एवी रीते पुस्तक छे, तो गणो एक बे तन चार पांच छ सात ने आठ, तो के आठ हड़े आठ लखो। સમજાઈ ગયો આઠ અડે આઠ કેમ કરવાનો? પેલા અહીંથી ત્રાસો લીટો ને આવી રીતે વળાંક લેવાનો, થઈ ગયો આઠ અડે આઠ, થઈ ગયું। આવી જ રીતે તમારે આઠ અડે આઠ કરવાનું છે। બોલતું જવાનું, લખતું જવાનું આઠ અડે આઠ, આઠ અડે આઠ। હવે આઠ પછી આપણે પેલા છ જોયું, સાત જોયું અને આઠ જોયું, આઠ પછી શું આવે? નવ, નવ વડે નવ। પછી જો અહીંયા આવે શું નવ નવ છે, તો કે ગણો, તો કે આ બધા ભાઈઓ છે તે નવ છે, તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, કેટલા છે નવ। પછી ચકલીઓ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો કે એ પણ નવ છે। પછી અહીંયા ઘર પણ નવ હશે, ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો કે નવ વડે નવ। તો કે કેમ કરવાનો? પેલા આમ લીટો કરવાનો, પછી વચ્ચે લીટો કરી નાખવાનો। અહીંયા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો કે અહીંયા નવ આપેલા છે। ચકલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો અહીંયા અહીંયા નવ આપેલા છે। ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો કે અહીંયા નવ આપેલા છે। તો હવે અહીંયા લખું, લખતા જાજો મારી સાથોસાથ, નવ વડે નવ, થઈ ગયું નવ વડે નવ। તો હવે આપણે કલર પૂર્યા હતા ખબર, એક બે ત્રણ ચાર માં, હવે આપણે પૂરશું છ સાત આઠ અને નવમાં, સમજાણું? તો હવે છ માં પૂરશું આપણે, તો કલર કાઢો તમે તમારા, નીકળી ગયા કલર? પછી કલર નીકળી જાય પછી તમારે જોવાનું કે ગમે તે તમને મનપસંદ કલર હોય તે કલર લેવાનું। તો કે દડાનો કલર કેવો હોય? કથ્થાઈ રંગનો, ને આમ કથ્થાઈ રંગનો ના હોય એમ, તો કે આપણે કથ્થાઈ કોફી કલરનો કરીએ દડો। તો કે દડા કેટલા આપ્યા છે ગણો, એક બે ત્રણ ચાર ને પાંચ ને છ, તો કે જેટલા આપ્યા હોય છે તેટલા કરવાના કલર, તો કે છ છે, તો કે મારી સાથો સાથ કલર પૂરવા બનો અને હોમવર્કમાં આવા દડા બનાવજો, અહીં જેટલા દડા આપ્યા છે એટલા અંક હોય, મજા આવે ને કલર પૂરવાની? તો પૂરવા બનો કલર, છ છે એટલે છ માં બધામાં કલર પૂરવાનો, તમે તમારો ગમે તે કલર પૂરી શકો, થઈ ગયું। આવી જ રીતે છ એ છ માં પૂરવાનો છે, એટલે આને શું કહેવાય? તમને ઓળખતા આવડી છે કે આને છ કહેવાય, સાવ ધીરે ધીરે જ કરવાનું। થાય છે? થઈ ગયું। આવી રીતે તમારે કલર પૂરવાનો છે ને આમાં પણ પૂરવાનો છે, આવું તમે તમે એકથી ચાર કર્યા હતા, એ તમે બનાવીને પણ મોકલા હતા, એ બહુ મસ્ત થયા હતા, એવી જ રીતે આ બધું કરવાનું છે। ખાનાવાળી બુકમાં પણ તમે કરો તો હાલશે,
થઈ ગયું છ ગળે છ. એના પછી આપણે શું શીખ્યા હતા? સાત અડે સાત, દેખાય છે? સાત અડે સાત, આર્યા સાત અડે સાત. તો એમાં શું આપ્યું છે? પતંગિયા. તો ગણો કેટલા પતંગિયા આપ્યા છે? એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. તો એમાં આપણે કલર પૂરશું ઓરેન્જ અથવા યેલો, તમને જે ગમતો હોય તે કલર પૂરવાનો છે. તો કે આપણે ઓરેન્જ પૂરશું, ડાર્ક ઓરેન્જ છે. આમ ધીરે ધીરે પૂર્યું જવાનું. જો પૂરાઈ ગયો કલર, એટલે કે જેટલા પતંગિયા હોય તેટલા અંક આપેલા છે. અહીંયા સાત અંક આપેલા, તો સાત પતંગિયા છે આપણે ગણ્યા હતા ને એવી રીતે. હવે કલર પૂરવા બોલો. સાતે સાતમાં પૂરવાના છે. ધીરે ધીરે પૂરજો, એટલે બાર જાય નહીં. અને શું કહેવાય? સાત અડે સાત, એટલે આપણે વર્તાઈ જાય કે સાતમાં સાત ઓલા જ ડ્રોઈંગ આવે, વસ્તુ ગમે તે હોય. થઈ ગયું સાતમાં પૂરાઈ ગયો, હવે સાતડામાં પૂરી દઈએ. થઈ ગયું સાત. પછી આઠ અડે આઠ, તો કે ફિશ જોવો કેટલી, માછલી કેટલી આપી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો કે આઠ અડે આઠ. તો હવે તમને જે ગમતો હોય તે કલર લેવાનો. તો કે આપણે લઈએ બ્લુ, તો કે માછલીમાં કલર પૂરો આઠે આઠમાં, ધીરે ધીરે આઠે આઠમાં પૂરવાનો કલર. તમારે પણ બનાવવાની છો બુકમાં, તમારે બુકમાં બનાવવાની છે. આ એક્સ્ટ્રા છે, બુક સિવાયનું છે. થઈ ગયું, આવી જ રીતે કરવાનું છે. થઈ ગયું તમારે દોરવાની ને કલર પૂરવાનો. હવે આઠડામાં કરી લો. ન આવડે તો પણ ટ્રાય કરવાની. થઈ ગયું આઠ અડે આઠ. પછી એના પછી આપણે શું શીખ્યા હતા? નવ અડે નવ. તો કે ઝાડ કેટલા આપ્યા છે જોવો, ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. તો કે નવ વાળામાં કેવો કલર તમને છે ગમે તે? તો કે પિંક કલર કરીએ. નહીં, ટ્રી છે એટલે કે ઝાડ છે, તો કે ઝાડમાં કેવો કલર હોય? લીલો. તો કે લીલો કલર કરીએ. આમાં તમે મનગમતો કલર પૂરી ના શકો. ઝાડ કેવા કલરનું હોય છે? લીલા કલરનું, એટલે લીલા જ કલરનું, એટલે નવે નવમાં પૂરવાના છે. નવ વડે નવ. થઈ ગયું. હવે નીચે છે કોફી કલર કરી નાખવાનો અહીંયા દાંડલીમાં. થઈ ગયું આવી જ રીતે. થઈ ગયું
હવે અહીંયા કલર પૂરી લ્યો. થઈ ગયું. તો કે આજે આપણે શું શીખા? 6 થી 9. તો કે કેવી રીતે? આવી રીતે. પહેલાં આપણે 6 શીખા હતા, 6 ગણી. અને કેટલા હોય 6? તો કે 6 વસ્તુ, 1 2 3 4 5 6, 6 થઈ ગયું. 6 માણસ હોય. અહીંયા કેટલા? 7 અડે છે, 7 પતંગી આપેલા છે. અહીંયા કેટલા છે? 8 છે. તો કે 8 બેગ આપેલા છે. 8 હોય તો કે 8 વસ્તુ આપેલી હોય છે. અહીંયા કેટલા છે? 9 વડે 9. તો કે ના ભાઈ કેટલા આપ્યા છે? 9. ચકલીઓ 9 આવી ઘર. એવી જ રીતે તમને ગણતા આવડી જાય અને 9 વડે 9 લખતા આવડી જશે. 1 થી 6 થી 9. તો કે આજના લેક્ચરને સમાપ્ત કરે છે. હોમવર્કમાં તમારે આ બધું કલરને દોરવાનું છે. તો કે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.